બાળ મિત્રો, આપણે પાઠ 7 રિયાની ત્રેન મોડી પડી એ પાઠ સમજતા હતા, બરાબર ને? પરંતુ હજુ આપણે તેમાં થોડી માહિતી મેળવવાની બાકી છે. તો ચાલો આપણે આ પાઠને આગળ સમજીએ. ફ્રેન્ડ્સ, તમારે આ ટ્રેનની એક ગેમ રમવી છે, બહુ જ મજા આવશે. રમવી છે તમારે? ચાલો, પણ તે પહેલાં હું તમને આ ગેમ બતાવું છું. એ ગેમ તમે ધ્યાનથી જોજો અને તમે તમારા ઘરે રમજો. જ્યારે તમે સ્કૂલે પાછા આવશો ત્યારે આપણે સ્કૂલના ગાર્ડનમાં આ ગેમ રમવા જઈશું. આપણને ખૂબ જ મજા આવશે. આપણી ગેમનું નામ છે ટ્રેનનો ડબ્બો. તો ચાલો આપણે એને જોઈએ. પહેલાં આપણે બે ટીમ પાડવાની છે, બરાબર? અને એ ટીમને આપણે નંબર આપવાના છે. જેમ કે 1, 2, 3 એક ટીમના નંબર, તો બીજી ટીમમાં પણ 1, 2, 3 એમ નંબર આપણે આપવાનો છે. એક ટીમ આવી રીતના આગળ હાથ કરીને ઊભા રહેશે અને બીજી ટીમમાંથી એક છોકરી આવશે અને સામેનામાંથી કોઈ પણ એકના હાથમાં મારશે અને એ છોકરી એને પકડવા દોડશે. એ છોકરી પકડાઈ નથી એટલે હવે તેની પાછળ આવીને ઊભી રહી જશે. બીજી ટીમમાંથી એક છોકરો આવે છે, એ પણ આ રીતે જ કરશે. હવે બીજો છોકરો આવો થયો નથી એટલે તેની પાછળ આવીને ઊભો રહી જશે. બીજી ટીમમાંથી એક છોકરો આવશે, એ પણ એ છોકરીના હાથમાં માર્યું પણ એ આવો જ થઈ ગયો, બરાબર? એટલે હે, હવે એ છોકરીની પાછળ જઈને ઊભો રહી જશે. એ જ રીતે હવે બીજી છોકરીનો વારો છે, એને પકડવા માટે જાય છે પરંતુ તે છોકરી આવો થતી નથી, માટે એની પાછળ પણ જે છોકરી ઊભી છે એ બંને હવે એની પાછળ ઊભા રહી જશે. આ રીતે ટ્રેનનો ડબ્બો બનશે. તો ફ્રેન્ડ્સ, તમને આ ગેમ જોવાની મજા આવીને તો તમે પણ આ ગેમ રમજો. મિત્રો, તમને કોઈ દિવસ એવો પ્રશ્ન થયો છે કે આ ટ્રેનની અંદર પાણી અને વીજળી એ ક્યાંથી આવતા હશે? નથી ખબર? તો ચાલો હું તમને કહું. ફ્રેન્ડ્સ, જે આ ટ્રેનના ટ્રેન જ્યાં જ્યાં ઊભી રહે છે તો ત્યાં ત્યાં તે ટ્રેનની અંદર પાણી ભરવામાં આવે છે અને આ પાણીનો ઉપયોગ તેઓ ટોયલેટ બાથરૂમ અને હાથમું ધોવા માટે કરે છે. ટ્રેનમાં વીજળી માટે જનરેટરની વ્યવસ્થા કરવામાં આવેલી હોય છે, જેનાથી એ ટ્રેનની અંદરના પંખા અને લાઇટ ચાલુ થાય છે. હવે નવસારી અને વલસાડ પછી વાપી આવશે. હવે આપણી ટ્રેન 1 કલાકમાં વાપી પહોંચી જશે એટલે મમ્મીએ પણ મામાને ફોન કરી દીધો કે અમારી ટ્રેન હવે 1 કલાકમાં વાપી પહોંચી જશે. વલસાડથી અમારી ટ્રેન ઉપડી એટલે અમે અમારો સામાન થોડો વ્યવસ્થિત કરી દીધો. મને અને હિમાંશને મામાના ઘરે પહોંચવાનો ખૂબ જ આનંદ હતો અને હવે અમારી ટ્રેન બાપી પાસે આવી પણ ગઈ હતી એટલે મામાનો પણ ફોન આવી ગયો કે તેઓ અમને લેવા માટે આવી ગયા છે અને અમારી ટ્રેન પણ હવે બાપી પહોંચી ગઈ. અમારી મુસાફરી ખૂબ જ લાંબી હતી પરંતુ અમને તો ખૂબ જ મજા આવી. હવે હું મારી ડાયરી લખવાનું બંધ કરું છું, બાકીનું હું હવે મારે મામાના ઘરે જઈને લખીશ. બાળ મિત્રો, આ બધાને તો તમે ઓળખો જ છો ને? આ બધા જ લોકો વિશે આપણે આગળ માહિતી મેળવી. ચાલો આપણે ફરી એકવાર જોઈએ કે આ લોકો જે છે તે શું કામ કરે છે. આ બધા જ વ્યક્તિઓને આપણે ક્યાં જોયા? ફાઇન, રેલવે સ્ટેશન પર, બરાબર ને? આ બધા જ લોકો રેલવે સાથે કામ કરે છે. ચાલો તેઓ શું કામ કરે છે તેના વિશે જોઈએ. અહીંયા જુઓ, 1 નંબર આપ્યો છે. એ 1 નંબરમાં જે વ્યક્તિ છે તો તે કોણ છે? એને શું કહેવાય? ફાઇન, કુલી, બરાબર? આ જે કુલી છે તે લોકોનો સામાન ઉપાડે છે અને તેમને મદદ કરે છે અને બદલામાં તે લોકો પાસે પૈસા લે છે. આ 2 નંબરમાં જે વ્યક્તિ છે તો તે કોણ છે? કોણ કહેશે મને? ફાઇન, તે ગાર્ડ છે. જે ગાર્ડ હોય તે ટ્રેનના સૌથી પાછળના વિશેષ ડબ્બામાં બેસે છે. તે ટ્રેનને ચલાવવા માટે લીલી ઝંડી અથવા બેટરીથી સંકેત આપે છે અને તેને ટ્રેનનો ઇન્ચાર્જ પણ કહેવામાં આવે છે. આ 3 નંબરમાં જે વ્યક્તિ દેખાય છે તે કોણ છે?
એટલે કે તે શું કામ કરે છે? ફાઇન, તે એન્જિન ડ્રાઈવર છે. આ એન્જિન ડ્રાઈવર એ ટ્રેન ચલાવે છે. ચાર નંબરમાં જે વ્યક્તિ આપણને દેખાય છે તે રેલવે સ્ટેશન પર શું કામ કરે છે? કોણ કહેશે મને? ફાઇન, એ ટિકિટ ચેકર છે. બરાબર ને? એ ટિકિટ ચેકર એ મુસાફરોની ટિકિટ તપાસે છે અને ખાતરી કરે છે. અને જો કોઈ વ્યક્તિ વગર ટિકિટે મુસાફરી કરે તો તેને દંડ પણ કરે છે. પાંચ નંબરમાં જે તમને વ્યક્તિ જોવા મળે છે તે કોણ છે? તે શું કામ કરે છે? ફાઇન, તે રેલવે પોલીસ છે. આ વ્યક્તિ એ રેલવે અને મુસાફરોની સુરક્ષાનું ધ્યાન રાખે છે. ત્યારબાદ છ નંબરમાં જે વ્યક્તિ છે તે શું કામ કરે છે? ફાઇન, તે ટ્રેન અને રેલવે પ્લેટફોર્મની સફાઈ કરે છે. સાત નંબરમાં જે વ્યક્તિ છે તે કોણ છે? તે શું કામ કરે છે? વેરી ગુડ, તે ટિકિટ આપનાર છે. ટિકિટ આપનાર એ ટ્રેનમાં મુસાફરી કરવાની ટિકિટ વેચે છે, એટલે કે આપણને ટિકિટ આપે છે. તો બાળ મિત્રો, આ જે વ્યક્તિઓ છે એ રેલવેના સેવકો તરીકે પણ ઓળખાય છે, એટલે કે ટ્રેનમાં અને રેલવે સ્ટેશન પર આ લોકો કામ કરતા આપણને જોવા મળે છે. જોયા છે ને તમે બધાએ આ પાઠમાં? બરાબર ને? તો ફ્રેન્ડ્સ, આ સાથે પાઠ 7 રિયાની ટ્રેન મોડી પડી એ અહીંયા પૂરો થાય છે. તો ફ્રેન્ડ્સ, તો આઈ હોપ કે તમને આ પાઠમાં સારી સમજ પડી ગઈ હશે. ફરી મળીશું નવા પાઠ સાથે. બાય બાય.